નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેશિયા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા ત્રીજા ભાગની અંદર દાખલા નંબર 6ની ચર્ચા કરી હતી, જેમાં ચાર આકૃતિઓ સાથે સાથે એના ખૂણાઓના માપ આપેલા હતા અને એમાંથી આપણે એક મેળવેલો હતો, એટલે કે એક ખૂણો આપણે શોધવાનો હતો. હવે તો કે હવે આપણને દાખલા નંબર 7ની અંદર અલગ અલગ એક્સ વાય અને ઝેડ ત્રણ ખૂણાઓ શોધવાના છે. કેટલા વિદ્યાર્થી મિત્રો? ત્રણ ખૂણાઓ શોધવાના છે. તો હવે જોઈએ પહેલી આકૃતિ દાખલા નંબર 7 માટે. હવે એની ચર્ચા કરતા પહેલા આપણે એક ખૂણા વિશે ચર્ચા કરી લઈએ. શું કરીએ? ખૂણા વિશે જેનું માહિતી છે આપણે બહિષ્કોણ, સોરી બહિષ્કોણ તો નહીં પણ અંતઃસમ્મુખ કોણ. અંતઃસમ્મુખ કોણ અને બહિષ્કોણ વચ્ચેનો સંબંધ આપણે આવી ચર્ચા કરવાની છે. તો કોઈ એક આકૃતિ આપેલી હોય આપણને આમ ત્રિકોણ, હવે વિદ્યાર્થી મિત્રો આ બે ખૂણાઓ, આ એક અને આ બે, આ બે ને અંતઃસમ્મુખ કોણ કહેવાય અને આ ખૂણો એ બહિષ્કોણ થયો. બહિષ્કોણ એટલે ક્યાંનો? તો કે બહારનો ખૂણો. ક્યાંનો થયો? બહારનો ખૂણો. બરોબર છે. બહિષ્કોણ એટલે આ બહારનો ખૂણો, એટલે આ ત્રિકોણની બહારનો ખૂણો થયો એટલે આ બહિષ્કોણ થયો. એટલે કે આ બહિષ્કોણનું માપ કેટલું હોય? તો કે એની અંદરના બે અંતઃસમ્મુખ કોણો જેટલું હોય. હવે અંતઃસમ્મુખ કોણ એના માટે ક્યાં થાય? તો કે એ જે ખૂણો જે જગ્યાએ બનતો હોય, બહિષ્કોણ જે જગ્યાએ બનતો હોય એના અંદરના ખૂણાના સામેના બે જે ખૂણાઓ હોય એને એના અંતઃસમ્મુખ કોણ કહેવામાં આવે છે. તો અહીંયા કણે ખૂણો સી ના અંતઃસમ્મુખ કોણ કોણ થશે? નું માપ કેટલું હશે? તો કે આ બે નો સરવાળો, એટલે કે ખૂણો એ વત્તા ખૂણો બી. તો અહીંયા આપણે એમ લખી શકીએ કે ખૂણા સી નું માપ કેટલું હશે? તો કે ખૂણા એ અને ખૂણા બી નો માપ નો તમે સરવાળો કરો એટલે તમને શેનું માપ મળી જાય? ખૂણા સી નું માપ મળે છે. પણ કેવા? તો કે ખૂણો સી કેવો હોય છે? બહિષ્કોણ. કેવો હશે વિદ્યાર્થી મિત્રો? બહિષ્કોણ, એટલે કે બહારનો ખૂણો. યાદ રાખવાનું, બહિષ્કોણ નું માપ કેટલું હોય? તો કે એના બે અંતઃસમ્મુખ કોણના સરવાળા જેટલું હોય. હવે આ જ આકૃતિ છે આમ જ રાખું, હું થોડોક ટ્વિસ્ટ કરું. આ સી, હવે આ જગ્યાએ હું આમ લંબાવી દઉં. આ ખૂણો આપણે બી કીધો તો આ એ હતો. તો આ બી નો બહિષ્કોણ જે છે આનું માપ કેટલું હોય? તો એના બે અંતઃસમ્મુખ કોણો, હવે એના બે અંતઃસમ્મુખ કોણો ક્યાં થાય? તો કે એના અંદરનો જે ખૂણો બનતો હોય એના સિવાયના બે ખૂણા, એટલે કે એની સામેના બે ખૂણાઓ ક્યાં થાય? તો કે એક આ એ અને બીજો આ સી. મતલબ કે ખૂણો બી બહિષ્કોણનું માપ કેટલું થાય? તો કે ખૂણા એ વત્તા ખૂણા સી જેટલું થાય. તો આ વાત હતી શેના માટેની? તો કે અંતઃસમ્મુખ કોણ અને બહિષ્કોણ ખૂણા વચ્ચેના સંબંધની. તો આ સંબંધનો ઉપયોગ કરી અને આપણે દાખલો 7માનો પહેલો દાખલો છે એ ગણવાનો છે, એટલે કે આ બંને દાખલાઓ છે એ ઉપરથી જ ગણવાના રહે છે. તો જોઈએ પહેલા તો આકૃતિ. તો નીચે એમ કીધું કે એક્સ વાય અને ઝેડ શોધો. તો હવે વિદ્યાર્થી મિત્રો આ એક્સ કેવી રીતે મેળવશું? તો જો આ બંને બાજુ બાજુના ખૂણા, હવે બાજુ બાજુના ખૂણા છે
તો અહીંયા કણે તમે કંઈક કહી શકો, આપણે આના આગલા ભાગની અંદર ચર્ચા કરી ગયા હતા કે આ બે ખૂણાઓ વચ્ચેનો સંબંધ છે એ કેવો થશે વિદ્યાર્થી મિત્રો? આ બે ખૂણાઓ તો કે રૈખિક જોડના ખૂણા થાય. તો રૈખિક જોડના ખૂણા એટલે માપ ખૂણો x બરાબર 180, એમાંથી આ ખૂણો 90 છે એ હું બાદ કરી નાખું એટલે મને શું મળી જાય? તો કે x નું માપ મળી જાય. કેટલું આવે? 90 અંશ. શું મળે? 90 અંશ. અને અહીંયા કારણ તરીકે શું કહેશું? રૈખિક જોડ ના ખૂણા, ના ખૂણા. હવે માપ ખૂણો y, હવે આ વાય છે એના માટે તો અહીંયા માપનું બી આપેલું. તો એના માટે તો કે અહીંયા જે આપણે સંબંધ મેં તમને કીધો અંતઃ સમ્મુખ કોણ, આવું યાદ રાખવાનું છે. તો અંતઃ સમ્મુખ કોણ એટલે કે આ ખૂણો છે એ કેટલો થાય? તો કે એના સિવાયના અંદરના એના સામેના બે ખૂણાઓ છે એના સરવાળા જેટલો થાય. મતલબ કે આ 90 અને 30 નો સરવાળો કરો એટલો આ વાય નું માપ થાય. તો આપણે એવું કહીશું કે 90 વધતા 30. હવે કારણ તરીકે શું લખ્યું? તો કારણ તરીકે આપણે શું લખશું? તો કે બહિષ્કોણ નું માપ તેના કેવા? તો કે અંતઃ સમ્મુખ કોણ ના સરવાળા જેટલું હોય. કેવું હોય? તો કે બહિષ્કોણ નું માપ, અહીંયા લખું માપ, તેના અંતઃ સમ્મુખ કોણના સરવાળા જેટલું હોય. તો અહીંયા કણે તમે કહી શકો કે માપ ખૂણો વાય એટલે કે વાય કેટલો મળે છે આપણને? 120 અંશ મળે છે. હવે એવી રીતના અહીંયા કણે ઝેડ, તો ઝેડ માટે તમે કહી શકો વિદ્યાર્થી મિત્રો, શું કહેશો વિદ્યાર્થી મિત્રો? આ ઝેડ છે એના માટે આ અને આ ખૂણો છે એટલે કે આ બંને ખૂણા બાજુ બાજુના એક જ રેખા પર આવેલા હોવાથી આપણે શું કહી શકીએ? આ બંને ખૂણાઓ માટે રૈખિક જોડના ખૂણા. તો રૈખિક જોડના છે એટલે 180 માંથી બીજો ખૂણો છે એ બાદ કરી નાખો એટલે કે 30 બાદ કરી નાખો એટલે આપણા માટે શું થઈ ગયા? તો કે ઝેડ એટલે કે રૈખિક જોડના ખૂણા. 180 માંથી 30 બાદ કરો એટલે જવાબ આવે 150. માપ ખૂણો ઝેડ, માપ ખૂણો ઝેડ. તો આ આપણને મળી ગયો એક્સ વાય અને ઝેડ. હવે એના આગળનો દાખલો જેમાં છે બી. તો વિદ્યાર્થી મિત્રો બી દાખલો છે એ તમને ગણતા આવડી જ જાય, એકદમ સાદો અને સરળ જ છે, જેમાં આવી જ રીતના આ જ સંબંધો રૈખિક જોડ અને બહિષ્કોણ આનો ઉપયોગ કરી અને દાખલો ગણવાનો. બહિષ્કોણ અને અંતઃ સમ્મુખ કોણ આવી રીતના રૈખિક જોડ આવી બાબતોનો ઉપયોગ કરી અને દાખલો બી એટલે કે દાખલો બી દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે ગણવાનો છે. અને સાથે આપણે અહીંયા શું પૂર્ણ કરીએ છીએ? તો કે આપણું સ્વાધ્યાય 3.1 જે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે આગળ સ્વાધ્યાય 3.2 જેની ચર્ચા કરતા પહેલા થોડીક બાબતોની ચર્ચા કરી લઈએ અને પછી આપણે આગળ વધીએ સ્વાધ્યાય 3.2. તો વિદ્યાર્થી મિત્રો આપણને એવું આપેલું છે એક બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો, મતલબ કે એક બહિષ્કોણ આપેલો છે. હવે આકૃતિની અંદર જુઓ તો કંઈક આવો બહિષ્કોણ આપેલો છે આપણને.
તો આ જે બેઝ કોણ છે એમાં નામ આપેલું છે અહીંયા એ બી સી ડી અને આ ઈ. હવે આ જે બેઝ કોણ છે એના ખૂણાઓ જોવો તો આ એ આ બી આ સી આ ડી અને આ ઈ. તો બહિષ્કોણમાં દરેક ખૂણાના માપનો સરવાળો યાદ રાખીશું આપણે હંમેશા 360 જ થાય અને થાય. તો આપણે નોંધ તરીકે યાદ રાખશું અહીંયા કણે કે બહિષ્કોણના દરેક ખૂણાના માપનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 360 થાય. હવે જો આ પાંચ બાજુઓ છે, હવે ચાર બાજુઓ માટેનો બહિષ્કોણ લ્યો તો આ ચાર બાજુઓ થઈ તો એનો સરવાળો કરો તો એનો માટે પણ 360 થાય. ત્રણ બાજુઓ માટે લઈએ, ત્રિકોણ માટે તો આ જ બાબત ત્રિકોણ માટે પણ એ જ નિયમ તરીકે લાગુ પડે છે કે ત્રિકોણમાં પણ એવું કે એના જે બહિષ્કોણ છે એના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? તો કે 360 જ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે એવું યાદ રાખીશું કે બહિષ્કોણના દરેક ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360 થાય. શું યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો? તો કે અહીંયા એ બી સી ડી અને ઈ આ બધા જ ખૂણાઓ એટલે કે બાજુઓ ભલે ગમે તેટલી હોય, 3, 4 કે 5 હોય, એટલે કે એના બહિષ્કોણના માપનો સરવાળો કરો તો તમને જવાબ મળે છે કેટલો? તો કે 360 અને 60. હવે અહીંયા આગળ જે ષટ્કોણ દોરું એના બહિષ્કોણ લઉં તો એના ખૂણાના માપનો સરવાળો પણ થશે આપણા માટે 360, જે આપણે યાદ રાખવાનું છે નોંધ તરીકે. બરોબર છે? તો આ વસ્તુ યાદ રાખીશું અને આપણે આને આગળ વધીશું. તો આગળ વધીએ અને આકૃતિમાં આપણે આ જ બાબતનો ઉપયોગ કરી અને એક આકૃતિ સ્વાધ્યાય 3.2 જેનો દાખલો પહેલો કે નીચેની આકૃતિઓમાં x શોધવાનું કીધું. શું શોધવાનું છે? કે નીચે આપેલી આકૃતિઓમાં x શોધો. આકૃતિ છે એ ત્રિકોણ માટેની આપેલી છે. બહિષ્કોણ જ છે દરેકે દરેક ખૂણા જુઓ, બહિષ્કોણ છે બહારની તરફના, એટલે કે બહારની તરફના દરેક બહિષ્કોણ છે. બે ખૂણાના આપેલા છે, બે ખૂણા કેવા છે? 125ના જ છે. તો ત્રીજો ખૂણો કેટલો થાય? હવે તમને ખબર છે કે બહિષ્કોણના દરેક ખૂણાના માપનો સરવાળો 360 થાય. તો આપણે કહીશું કે બહિષ્કોણ ના દરેક ખૂણાના માપનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 360 અંશ થાય. તો 1, 2 અને 3 આપેલા છે એટલે એવું કહેશું કે 125 અથવા નામ આપી દઈએ એ બી સી, એટલે કે માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી વત્તા માપ ખૂણો સી બરાબર 360. હવે એ એટલે આપણને ખબર છે x આપેલો છે, બી એટલે તો કે 125 અને વત્તા સી એટલે 125 બરાબર 360. બંનેનો સરવાળો કરો તો જવાબ આવશે 250.
બરાબર 360. હવે x બરાબર 360 માંથી 250 બાદ કરો તો જવાબ આવશે 90. કેટલો આવે છે વિદ્યાર્થી મિત્રો? 90 જવાબ મળે છે. તો આ હતો આપણા માટે શું કે દાખલા નંબર એ. હવે આવી જ રીતના આનો બીજો દાખલો આપેલો છે. હવે બીજો દાખલો છે એ દરેક વિદ્યાર્થીએ પોતાને જાતે ગણવાનો રહે છે, એકદમ સાદો અને સરળ છે. જે અગાઉના દાખલાઓ જે આપણે જોઈ ગયા છે એના ઉપરથી થોડું ઘણું આગળ પાછું છે જે આપણે તમારે જોઈ લેવાનું છે. તો આ હતો આપણા માટે દાખલા નંબર એક અને દાખલા નંબર બે એટલે કે બી જે તમારે જાતે ગણવાનો રહે છે. અને બાકી એક આ નોંધ કરી લેવાની છે કે એક બહિષ્કોણના માપનો સરવાળો એટલે કે બહિષ્કોણના દરેક ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો કે 360 થાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આજે અહીંયા સુધી રાખીએ, બાકીનું આવતા લેક્ચરમાં ભણીશું. અસ્તુ.